नमस्कार विद्यार्थी मित्रों, घरशाला बुनियादी शिक्षण विभाग संचालित ऑनलाइन वर्गों की यूट्यूब चैनल में हूँ वैशाली वाघेला आप सबने आवकारू छू। बाळ मित्रों, आनी पहलाना वीडियो में मैं तमने अमारी आसपास विषय में प्रकरण चार अमृतानी वार्ता ते शुरू करावियो हतो, तो थोड़ूक याद करी लईए। आज थी 300 वर्ष पहला राजस्थान खेजड़ी गाम में अमृता देवी नामनी वृक्ष प्रेमी महिला रहती थी। एक दिवस राजाना मणसो हाथ में कुहाड़ीओ लई गाम में वृक्षों कापवा आव्या। अमृता देवी अने गामना बीजा लोकोए तेनो विरोध करता वृक्षों थड़नी आजूबाजू हाथ मूकी बाथ भीड़ी। वृक्षों ने कपाता बचावा अमृता देवी अने 100 जेटला मणसोए पोताना बलिदान आप्या, एटले के पोतानो जीव गुमाव्यो। अने वृक्षों संरक्षण माटेनु अमृता देवीनु आ आंदोलन चिपको आंदोलन तरीके ओळखाय छे, ए पण मैं तमने शीखव्यु हतुं। अने आ समुदायना लोकोने बिश्नोय तरीके पण ओळखवामां आवे छे, जे वृक्षों अने प्राणीओनुं रक्षण करे छे। अने आ विस्तारमां प्राणीओ कोईपण जातना भय विना फरे छे ते पण आपणे जाण्युं हतुं। तो आजना आ वीडियोमां हूँ तमने आ पाठमां आवती केटलीक प्रश्नोत्तरी शीखवीश, तो चालो शुरू करिए। बाळ मित्रों, तमने पाठ्यपुस्तकमां आपेलुं छे कि कोईपण एक वृक्ष विशे लखो, तो तमारे कोईपण एक वृक्ष लेवानुं छे अने तेना विशे अहींया आपेला प्रश्नों छे तेना जवाबो लखवाना छे। तो तेमा पहेलो प्रश्न छे कि वृक्षनुं नाम। बाळ मित्रों, तमे बधाए आंबो तो जोयो ज छे ने, तो सौथी पहेला वृक्षनुं नाम छे त्यां लखवानुं आंबो। पछी पूछ्युं छे कि वृक्षने फूल छे क्या रंगना, तो बाळ मित्रों तमने वळी नवाई थशे कि आंबाने थोड़ी ने कंई फूल होय छे। पण तमे तमारा वडीलो पासेथी घणी वखत सांभळ्युं हशे कि आंबाने मोर बैठा छे, तो तमने नवाई लागशे कि आ मोर वळी शुं। बाळ मित्रों, आ मोर ए बीजुं कंई नहीं पण आंबाना जे फूल होय छे तेने आंबाना मोर तरीके ओळखाय छे अने ते पीळा रंगना होय छे अने तमे घणी वखत तेने જોયા પણ હશે। તો વૃક્ષને ફૂલ છે, તો હા વૃક્ષને ફૂલ છે અને કયા રંગના, તો કે વૃક્ષને પીળા રંગના ફૂલ હોય છે। ત્યાર પછીનો પ્રશ્ન કે વૃક્ષ પર ફૂલ આખા વર્ષ દરમિયાન રહે છે, તો બાળ મિત્રો આંબા પર આખા વર્ષ દરમિયાન ફૂલ રહેતા નથી, એટલે તેના જવાબમાં લખવાનું કે ના, વૃક્ષ પર ફૂલ આખા વર્ષ દરમિયાન રહેતા નથી, અમુક સમય માટે જ રહે છે। ત્યાર પછી કયા મહિનામાં તેના પાંદડા ખરી પડે છે, તો બાળ મિત્રો આંબાના પાંદડા કયા મહિનામાં ખરી પડે છે તે જણાવવાનું છે, તો તેના પાંદડા જાન્યુઆરી ફેબ્રુઆરી મહિનામાં ખરે છે। ત્યાર પછી આપેલું છે કે શું વૃક્ષ ઉપર ફળો આવે છે તેનું નામ લખો, તો બાળ મિત્રો તમે બધા જાણો છો કે આંબા ઉપર કયું ફળ આવે છે, એકદમ બરાબર આંબાની ઉપર કેરી નામનું ફળ આવે છે અને તમે બધાએ ચોક્કસ ખાધેલી છે અને ઘણાનું તો મનગમતું પણ ફળ હશે। ત્યાર પછીનો પ્રશ્ન કે કયા મહિનામાં વૃક્ષ પર ફળ બેસે છે, તો બાળ મિત્રો તમે બધાએ કેરી કયા મહિનામાં વધારે ખાધી છે, તો વિચારશો તો માર્ચ કે એપ્રિલ મહિનામાં આ વૃક્ષ પર ફળ બેસે છે, એટલે કે જે ઉનાળાની ઋતુ હોય છે તેમાં સૌથી વધારે આપણે કેરી ખાઈએ છીએ। બાળ મિત્રો, ત્યાર પછીનો પ્રશ્ન કે શું તમે આ ફળો ખાધા છે તેનો સ્વાદ કેવો છે, તો તમે બધાએ ચોક્કસ કેરી ખાધી છે અને તેનો સ્વાદ આપણને શરૂઆતમાં જ્યારે કાચી હોય ત્યારે સહેજ ખાટ્ટો લાગે છે, પરંતુ જ્યારે આ કેરી પાકે છે ત્યારે તેનો સ્વાદ ખૂબ જ મીઠો લાગે છે। તો બાળ મિત્રો, મેં તમને અહીંયા એક આંબાના વૃક્ષ વિશે સમજાવ્યું, તમારે તમારી રીતે એક આવું બીજું વૃક્ષ શોધવાનું છે અને તેની વિશે તમારે આપેલ પ્રશ્નોના જવાબો લખવાના છે। ત્યાર પછી તમને પાઠ્યપુસ્તકમાં આપેલું છે કે ચર્ચા કરો, લોકો શિકાર શા માટે કરતા હશે, તો બાળ મિત્રો મેં તમને શરૂઆતમાં જણાવ્યું હતું કે લોકો પોતાના ખોરાક કે અન્ય જરૂરિયાત માટે પ્રાણીઓનો શિકાર કરે છે। કેટલાક લોકો પ્રાણીઓનું માંસ, ચામડું, દાંત અને હાડકા જેવી વસ્તુઓ વેચી પૈસા મેળવવા પ્રાણીઓનો શિકાર કરે છે અને કેટલાક લોકો પોતાના શોખ ખાતર જંગલી પ્રાણીઓનો શિકાર કરે છે। આમ લોકો પોતાની જરૂરિયાતો પૂરી કરવા માટે તેમજ પોતાના શોખ ખાતર જંગલી પ્રાણીઓનો શિકાર કરે છે।
ત્યારબાદ કેટલીક જગ્યાએ કેટલાક પ્રાણીઓનો શિકાર કરવાની મનાઈ હોય છે, ત્યાં શિકાર કરવા બદલ લોકોને સજા થઈ શકે છે, આ સજા શા માટે કરાતી હશે? તો બાળમિત્રો, માનવી દ્વારા થતા પ્રાણીઓના શિકારથી અમુક પ્રાણીઓનું અસ્તિત્વ જોખમમાં મુકાયું, તેમનો શિકાર થતો અટકે અને તે પ્રાણીઓનું અસ્તિત્વ જળવાઈ રહે તે માટે સરકારના વન વિભાગ દ્વારા તેમના વિસ્તારને અભયારણ્ય અથવા તો રાષ્ટ્રીય ઉદ્યાન જાહેર કરવામાં આવ્યા છે. આ વિસ્તારમાં રહેતા પ્રાણીઓનો શિકાર કરી શકાતો નથી અને જો શિકાર કરવામાં આવે તો તે બદલ સજા પણ થઈ શકે છે. અને પ્રાણીઓનો શિકાર અટકાવી શકાય તે માટે સજાને લગતી કેટલીક કાયદાકીય જોગવાઈઓ પણ બનાવવામાં આવી છે, જેના લીધે તેમનો શિકાર અટકાવી શકાય અને પ્રાણીઓની સંખ્યા જાળવી શકાય. ત્યાર પછી પાઠ્યપુસ્તકમાં આપેલું છે કે તમારા દાદા દાદી સાથે વાત કરો અને જાણકારી મેળવો, જેમાં તમને અમુક પ્રશ્નો આપેલા છે જેના જવાબો તમારે તમારા દાદા દાદી સાથે વાત કરીને મેળવવાના છે. જેમાં પહેલું, તેઓ તમારી ઉંમરના હતા ત્યારે તેમની આસપાસ કયા કયા પક્ષીઓ તેમને જોયા હતા? તો બાળમિત્રો, એટલે કે તમારા દાદા દાદી તમારી ઉંમરના હતા ત્યારે તેમને તેમની આસપાસ કયા કયા પક્ષીઓ જોયા હતા તે તમારે જાણીને અહીંયા લખવાનું છે. ઉદાહરણ તરીકે, જ્યારે તેઓ નાના હતા ત્યારે તેમને તેમની આસપાસ કદાચ કબૂતર, કાગડો, ચકલી, મેના, હોલો, સારસ, સમડી, ગીધ અને બુલબુલ જેવા પક્ષીઓ જોયા હશે. ત્યાર પછી, શું તે પક્ષીઓની સંખ્યા ઓછી થઈ ગઈ છે? તો બાળમિત્રો, હા, તેમાંના કેટલીક જાતના પક્ષીઓ જેવા કે ચકલી, મેના, સારસ, ગીધ, સમડી અને કાગડો વગેરે જેવા જે પક્ષીઓ છે તેની સંખ્યા અત્યારે તમને ઓછી જોવા મળે છે. ત્યારબાદ, કોઈ એવા પક્ષીઓ અને પ્રાણીઓ છે જે તેઓને હાલમાં જોવા મળતા નથી? તો બાળમિત્રો, તમારે તમારા દાદા દાદી સાથે વાતચીત કરીને તેમને પૂછવાનું છે કે અત્યારે એવા કોઈ પક્ષીઓ અથવા તો પ્રાણીઓ છે કે જેઓ હાલમાં જોવા મળતા નથી, તે જાણીને તમારે આ પ્રશ્નના જવાબમાં લખવાનું છે. ઉદાહરણ તરીકે, જ્યારે તમારા દાદા દાદી નાના હશે એટલે કે તમારી જેવડા હશે ત્યારે જોવા મળતા પક્ષીઓમાં દેવચકલી, ઘુવડ અને ચીબરી પણ હોઈ શકે અને કાચબા અને કાંચીડા જેવા પ્રાણીઓ પણ જોવા મળતા હશે, પણ અત્યારના સમયમાં આ પ્રકારના પક્ષીઓ અને પ્રાણીઓ ખૂબ જ ઓછા જોવા મળે છે. તો તમારે તમારા દાદા દાદી સાથે આ પ્રશ્ન વિશે ચર્ચા કરવાની છે અને તેના વિશે લખવાનું છે. ત્યારબાદ, તમને પાઠ્યપુસ્તકમાં આપેલું છે કે શાંતિના દાદાએ કહ્યું કે જ્યારે તે નાના હતા ત્યારે તેમને ચકલીઓ અને મેના જેવા ઘણા પક્ષીઓ જોયા હતા જે હાલમાં ઓછા જોવા મળે છે. આ પક્ષીઓ ઓછા થવાનું કારણ તમે કહી શકશો? બાળમિત્રો, શાંતિ નામની છોકરી છે તેના દાદાએ કહ્યું કે જ્યારે તે નાના હતા ત્યારે તેમને ચકલીઓ અને મેના જેવા ઘણા બધા પક્ષીઓ જોયા હતા જે હાલમાં ખૂબ જ ઓછા પ્રમાણમાં જોવા મળે છે. તો શું તમે જણાવી શકો છો કે આ પક્ષીઓ ઓછા શા કારણે થયા છે? બાળમિત્રો, આ પ્રકારના પક્ષીઓ ઓછા થવાનું એક મુખ્ય કારણ તમે લઈ શકો કે વસ્તી વધારો. મનુષ્ય પોતાની પ્રાથમિક જરૂરિયાતો પૂરી કરવા માટે, એટલે કે પોતાના સ્વાર્થ ખાતર, વૃક્ષોને આડેધડ રીતે કાપતો થયો છે, જેથી પક્ષીઓ માટે પૂરતા પ્રમાણમાં વૃક્ષો નથી બચ્યા કે ખોરાક માટેની વનસ્પતિ બચી નથી અને વાહનોના ઘોંઘાટને લીધે પણ તે નામશેષ થઈ રહ્યા છે, એટલે કે તેમનું અસ્તિત્વ ઓછું થઈ રહ્યું છે. તેમજ ખેતરોમાં જંતુનાશક દવાઓ છાંટેલા પાકના દાણા પક્ષીઓ ખાય છે અને તેની ઝેરી અસરને લીધે ચકલી, મેના જેવા પક્ષીઓની સંખ્યા ઘટી છે. તેમજ શહેરી વિસ્તારોમાં આવેલા મોબાઈલ ટાવરમાંથી નીકળતા હાનિકારક તરંગો તેમના માટે ઘાતક પુરવાર થયા છે. તો બાળકો, આ કારણે ચકલીઓ અને મેના જેવા પક્ષીઓ હાલમાં ઓછા જોવા મળે છે. ત્યારબાદ, અમૃતાના ગામમાં ખેજડીનું વૃક્ષ ખૂબ જ સામાન્ય હતું, તે બધે ઉગી નીકળતું. તમે તમારા વિસ્તારમાં કયા પ્રકારના વૃક્ષ વધુ જુઓ છો? તેવા બે વૃક્ષના નામ લખો. તો બાળમિત્રો, આની પહેલાના વિડીયોમાં આપણે જાણ્યું હતું કે અમૃતા જ્યાં રહેતી હતી ત્યાં ખેજડી નામના વૃક્ષો વધારે પ્રમાણમાં ઉગતા હતા, જેથી તે ગામનું નામ જ ખેજડી પડી ગયું હતું.
तो तमारे पण जणावानुं छे कि तमारा विस्तारमां तमे क्या प्रकारना वृक्षो वधु जुओ छो, तेवा बे वृक्षोना नाम तमारे अहींया लखवाना छे। जेम के अमुक विस्तारमां लीमडाना अने आंबाना वृक्षो वधु प्रमाणमां जोवा मळता हशे, तो अमुक विस्तारमां बावळना वृक्षो पण जोवा मळता हशे, अथवा तो अमुक विस्तारमां आशो पालवना वृक्षो पण वधारे प्रमाणमां जोवा मळता हशे। तो तमारे तमारी आसपासना विस्तारमां कया प्रकारना वृक्षो वधु जोवा मळे छे तेना विशे तमारे अहींया लखवानुं छे। ત્યારબાદ તમને પાઠ્યપુસ્તકમાં આપેલું છે કે તમારા વડીલો પાસેથી એ વૃક્ષ વિશે વધારે જાણકારી મેળવો। તો બાળમિત્રો, તમારા વિસ્તારમાં જે વૃક્ષ વધારે ઉગી નીકળતું હોય તેના વિશે તમારા વડીલો પાસેથી તમારે માહિતી મેળવવાની છે અને તેના વિશે વિગતવાર અહીંયા લખવાનું છે। ત્યારબાદ તમને નીચે ખેજડી નામના વૃક્ષોની કેટલીક માહિતી આપેલી છે, તો ચાલો શીખીએ। ખેજડીના વૃક્ષો સામાન્ય રીતે રણ વિસ્તારમાં જોવા મળે છે, તે ઓછા પાણીથી પણ ટકી શકે છે, તેની છાલમાંથી દવા બને છે, લોકો તેના ફળોને રાંધીને જમે છે, તેનું લાકડું એવું હોય છે જેમાં જીવજંતુ પડતા નથી। આ વિસ્તારમાં રહેતા પ્રાણીઓ ખેજડીના પર્ણો ખાય છે અને બાળકો તેના છાંયડામાં રમવાનું પસંદ કરે છે। તો બાળમિત્રો, આની પહેલાંના વિડીયોમાં આપણે જાણ્યું હતું ને કે રાજસ્થાનના જોધપુરમાં આ ખેજડી નામનું ગામ આવેલું છે, જે એક રણ વિસ્તાર છે। તો રણ વિસ્તારમાં પાણીનો અભાવ જોવા મળે છે અને આ ખેજડીના વૃક્ષો રણ વિસ્તારમાં જ જોવા મળે છે, કારણ કે તે ઓછા પાણીથી પણ ટકી શકે છે। બાળમિત્રો, તેની છાલમાંથી દવા પણ બનાવાય છે અને ત્યાંના જે લોકો છે તે આ વૃક્ષના ફળોને રાંધીને જમે પણ છે, અને આ વૃક્ષનું લાકડું એવું હોય છે કે તેમાં જીવજંતુઓ પડતા નથી, અને આ વિસ્તારમાં રહેતા પ્રાણીઓ ખેજડીના પર્ણો ખાય પણ છે અને બાળકો તેના છાયામાં રમવાનું પસંદ કરે છે। છે ને જાણવા જેવી વાત બાળમિત્રો? તો અહીંયા આ પ્રકરણ અમૃતાની વાર્તા તે પૂરું થાય છે। આજના આ વિડીયોમાં મેં તમને આ પાઠમાં આવતા કેટલાક પ્રશ્નો શીખવ્યા અને મને આશા છે કે તમને બધાને સરસ રીતે સમજાઈ પણ ગયું હશે। તો આવતા વિડીયોમાં હું તમને પ્રકરણ 5 અનિતા અને મધમાખીઓ ત્યાંથી શીખવીશ। જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો તેને લાઈક કરી અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો। થેન્ક યુ।